સાબરકાંઠા જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 25,000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં કુલ 25,000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના મિશન કોવિડ સુરક્ષા અંતર્ગત જિલ્લાના જુદા જુદા વિભાગ જેમ કે પોલીસ સ્ટાફ, હિંમતનગર નગરપાલિકાના સફાઈ કામદાર, ફાયર બ્રિગેડ અને ટ્રાફિક બ્રિગેડ સ્ટાફને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુલ 3,000 માસ્ક જિલ્લા આરોગ્ય વિભાગને અને 2,000 માસ્ક ICDS વિભાગને અપાયા હતા, જેનું વિતરણ આશા વર્કર, આંગણવાડી વર્કર સ્ટાફ તેમજ ફ્રન્ટલાઇન આરોગ્ય વર્કરને કરવામાં આવ્યું હતું. તેમજ હિંમતનગર શહેરના જુદા જુદા રિક્ષા, સાયકલ ડ્રાઈવર, બસ ડ્રાઈવર, ફેરિયા, ફ્રૂટ વેચવાવાળા મજૂર વર્ગ, જુદા જુદા પેટ્રોલ પંપ સ્ટાફને તેમજ અન્ય સ્ટ્રીટ વેન્ડરને સેનેટાઇઝર વિતરણ કરાયું હતું. આ સિવાય જિલ્લાના જુદા જુદા કુલ 10 ગામમાં ખેડૂતો, પશુપાલકો અને દુકાનદારોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન લોકોને કોરોનાની મહામારી વિશે જાણ કરી કોરોનાની રસી લેવા અપીલ કરવામાં આવી હતી. લાભાર્થીઓએ રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમનો માસ્ક અપાવવા બદલ આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના અધિકારી ભાવેશભાઈ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, ધર્મરક્ષા પરિષદના અધ્યક્ષ ભાર્ગવભાઈ દવે, હિન્દુ હેલ્પલાઇન શહેર અધ્યક્ષ દિનેશ સોનગરા તેમજ પ્રવીણસિંહ રાજપૂત, અનિલભાઈ વણઝારા, મુકેશભાઈ મોદી, જગતસિંહ પરમાર, સનીસિંહ પરમાર, અતુલ મકવાણા, પ્રતિક સોની, નીતિન ઠાકુર સહિત સમસ્ત ટીમના નેતૃત્વમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર.